નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખૂબ જ મોટો કહી શકાય એવો નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રોની હંમેશા ફરિયાદ હોય છે કે અમારું પરિણામ છે એ જલ્દી આવતું નથી, અમને અમારા આગળનો પ્રવેશ લેવાનો છે એ પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા જલ્દી કરવામાં નથી આવતી. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેતા જેનું ઉનાળું વેકેશન હોય છે એ જ રદ કરી દેવામાં આવ્યું છે. અને આ તમામે તમામ પ્રોસેસ છે હવે ખૂબ જ ઝડપીથી પૂર્ણ કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રોના પરિણામ બાકી છે એમના પરિણામ આવી જશે. જે વિદ્યાર્થી મિત્રોને પ્રવેશની અંદર કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે એ તમામે તમામ પ્રોબ્લેમ છે એ હવે સોલ્વ થઈ જશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આ વિશે માહિતી. કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા, પરિણામો સહિત કામોને લઈ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બિન શૈક્ષણિક સ્ટાફનું ઉનાળું વેકેશન રદ. એટલે કે કોલેજની અંદર જીકાસ પોર્ટલ પર અત્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને પરિણામો ઘણા બધા વિદ્યાર્થીઓના હજુ બાકી છે. જેમ કે બીએ સેમેસ્ટર 6નું પરિણામ હજુ આવવાનું બાકી છે. બીએ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ જે પરીક્ષા છે એ 5-1 મહિના પહેલાં આપી હતી, હજુ પણ એમનું પરિણામ આવ્યું નથી. તો આ તમામ તમામ જે પ્રોબ્લેમ સર્જાયા છે યુનિવર્સિટીની અંદર એનું સોલ્યુશન આવે માટે જે ઉનાળું વેકેશન છે એ રદ કરી દેવામાં આવ્યું છે. અને આપણે હવે ડિટેલની અંદર જોઈએ તો પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે, જ્યારે પરિણામો પણ જાહેર કરાઈ રહ્યા છે. સહિતના કામના ભારણને લઈ યુનિવર્સિટી દ્વારા બિન શૈક્ષણિક સ્ટાફનું ઉનાળું વેકેશન કેન્સલ કરવામાં આવ્યું છે, જેથી જાહેર રજા ઉપયોગમાં લઈ શકાશે. વેકેશન દરમિયાન જાહેર રજા સિવાય અન્ય રજા અપાશે નહીં. વહીવટી ભવનનું કામ ચાલુ રહેશે. એટલે કે યુનિવર્સિટીની અંદર એક તો પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને બીજું જે પરિણામ છે એ હજુ સુધી આવ્યા નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમની પરીક્ષા આપીને લાંબો સમય થઈ ગયો છે, એમણે બીજે પ્રવેશ માટે ફોર્મ ભરવાના છે, પરંતુ જે પરિણામ છે યુનિવર્સિટી હજુ સુધી જાહેર કરી શકી નથી. તો ખાલી માત્ર જાહેર રજા હશે એ જ મળશે અને જે ઉનાળું વેકેશન છે બિન શૈક્ષણિક સ્ટાફનું એ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. એ ઇન્ફોર્મેશન આપણને આપવામાં આવેલી છે એ પ્રમાણે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશનમાં શૈક્ષણિક સ્ટાફને રજાઓ મળતી હોય છે, પરંતુ વહીવટી ભવનમાં ફરજ બજાવતા બિન શૈક્ષણિક સ્ટાફના હિતમાં વેકેશન દરમિયાન કામનું ભારણ ઓછું હોવાને કારણે 1 સપ્તાહથી ઓછું મિની વેકેશન અપાતું હતું. આ રજાના દિવસો ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન કામગીરી ચાલુ રાખી સરભર કરાતી હતી, પરંતુ આ વર્ષે યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં વેકેશન દરમિયાન જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હોય, પરિણામો જાહેર થઈ રહ્યા હોય અને છાત્રો કામ અર્થે આવતા હોય, સંલગ્ન કોલેજોમાં સ્ટાફ તેમજ છાત્રોની કામગીરીમાં વિલંબ ન થાય તેમજ ધક્કા ખાવા ના પડે એ માટે આ વર્ષે વેકેશન દરમિયાન જાહેર રજાઓ સિવાય વધારાની કોઈ પણ રજા બિન શૈક્ષણિક સ્ટાફને મળશે નહીં. એટલે કે હવે યુનિવર્સિટી તમામે તમામ ખાલી માત્ર જાહેર રજા હોય એ દિવસે જ યુનિવર્સિટી બંધ રહેશે અને બાકીના તમામ દિવસોની અંદર યુનિવર્સિટીની જ કામગીરી છે એ સંપૂર્ણપણે ચાલુ રહેશે. તમારે જો યુનિવર્સિટીની અંદર કોઈ પણ પ્રકારનું કામ હોય તો તમે એ યુનિવર્સિટીની અંદર જઈને કરી શકશો. અને જે મેઇન છે કે રિઝલ્ટ્સ નથી આવ્યા, એ રિઝલ્ટ પણ હવે કોઈ પણ રજા નથી એટલે કન્ટિન્યુઅસ કામ ચાલુ રહેશે અને રિઝલ્ટ છે એ ચાલુ રહેશે. સમગ્ર વેકેશન દરમિયાન વહીવટી ભવનની કામગીરી રાબેતા મુજબ કાર્યરત રહેશે એમ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું. એટલે કે યુનિવર્સિટીની ઓફિશિયલ આ ઇન્ફોર્મેશન છે. હવે તમામ જે મિની વેકેશન છે એ કેન્સલ કરી દેવામાં આવ્યું છે અને યુનિવર્સિટી જાહેર રજા સિવાય તમામે તમામ દિવસે ચાલુ રહેશે અને તમે તમારું કામ કરી શકો છો અને રિઝલ્ટ પણ સૌથી પહેલાં આવી જ જશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા જેનું ઉનાળુ વેકેશન રદ કરી અને પરિણામ અને પ્રવેશની પ્રક્રિયા ઝડપી બને એ માટે કામગીરી હાથ ધરી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.